नमस्कार मित्रों, हेलो एजुकेशन पर आपनों स्वागत छे। तमारू चूंटणी कार्ड खोवाई गयु होय, जूनू थई गयु होय, सुधारो कराव्यो होय, परंतु सुधारेल चूंटणी कार्ड हजी सुधी तमारे पासे आव्यु न होय, खराब थई गयु होय के रद्दी थई गयु होय, फाटी गयु होय, कोई पण कारणसर चूंटणी कार्ड उपयोग करवा लायक रह्यु न होय अने तमारे नवा चूंटणी कार्डनी जरूर पड़े छे। तो खूबज अगत्यनो अपडेट आवी गयु छे, बिल्कुल फ्री में तमे तमारू चूंटणी कार्ड नवू फरीथी घरे बैठा मंगावी शको छो, कोई पण चार्ज चूकवानी जरूर नथी। हाल चूंटणी आवी रही छे, लगभग तमाम मतदारों माटे आ वीडियो उपयोग में आवशे। आशा राखु छु के वीडियो ने अंत सुधी जोशो, स्टेप बाय स्टेप तमाम माहिती लाइव डेमो करीने बताऊ छु। तो चालो आपणे वीडियो नी शुरुआत करिए। सौ प्रथम प्ले स्टोर पर जई अने वॉटर हेल्पलाइन नामनी एप्लिकेशन छे एने इंस्टॉल करी दो, त्यार पछी ओपन करो। अहीं एग्री बटन छे त्यां टिक मार्क करी दो, पछी नेक्स्ट बटन पर क्लिक आपो। हवे इंग्लिश आपणे पसंद रहेवा देवानुं छे, गेट स्टार्टेड पर क्लिक आपो। हवे आ रीतनी एप्लिकेशन ओपन थई जशे। अहीं सौ प्रथम वॉटर रजिस्ट्रेशननुं मेनू आप्युं छे, ત્યાં ક્લિક કરો। અહીં ઘણા બધા ઓપ્શન આપ્યા છે, ત્યાં છેલ્લો ઓપ્શન આપ્યો છે રિપ્લેસમેન્ટ ઓફ વોટર આઈડી કાર્ડ ફોર્મ 001, આપણે એના પર ક્લિક આપવાનું છે। ક્લિક આપતા પહેલાં જણાવી દઉં કે નવું વોટર રજિસ્ટ્રેશન, આ જે શિફ્ટિંગ છે, પછી ફોર્મ નંબર એ, આ તમામ ફોર્મને લગતો મેં વિડીયો બનાવેલા છે, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। આપણે હાલ નવું ચૂંટણી કાર્ડ ફરીથી મંગાવવું છે, તો અહીં રિપ્લેસમેન્ટ ઓફ વોટર આઈડી કાર્ડ એના પર ક્લિક કરો। અહીંથી લેટ્સ સ્ટાર્ટ પર ક્લિક આપો। હવે અહીં તમારો મોબાઈલ નંબર નાખો, પછી સેન્ડ ઓટીપી પર ક્લિક આપો। હવે તમારા મોબાઈલ નંબર પર આ ઓટીપી આવ્યો હશે, એ ઓટીપી દાખલ કરી અને નીચે વેરીફાયનું બટન આપ્યું છે એના પર ક્લિક આપો। હવે અહીં આઈ હેવ અ વોટર આઈડી નંબર આ પસંદ રહેવા જ દેવાનું છે અને નેક્સ્ટ બટન પર ક્લિક આપો। ચૂંટણી કાર્ડ નંબર અહીં દાખલ કરો, ત્યાર પછી ફેચ ડિટેલનું ઓપ્શન આપ્યું છે ત્યાં ક્લિક કરો। હવે વી હેવ અ ફાઉન્ડનો આ રીતનો મેસેજ આવી જાય, પછી જ આપણે પ્રોસીડ બટન પર ક્લિક આપવાનું છે। હવે આ રીતની ચૂંટણી કાર્ડને લગતી વિગતો અહીં આવી જશે। વિગતો બરાબર છે કે કેમ એ ચેક કરી લો, તમામ વિગતો ઓકે હોય તો પછી નેક્સ્ટ બટન પર ક્લિક આપો। હવે અહીં શું કરવાનું છે, ઘર નંબર નાખવાનો છે જે તમારા બીઆરઓ શિક્ષકશ્રી પાસેથી મળી રહેશે। હવે તમે ઘર નંબર નાખશો, પછી નેક્સ્ટ બટન પર ક્લિક આપશો, એટલે ઓટોમેટિક નીચેના ખાનામાં રિજિયોનલ છે ત્યાં આવી જશે એનો એ જ ઘર નંબર। હવે મેં અહીં મુખીવાસ લખ્યું છે, હવે હું નેક્સ્ટ બટન આપીશ કે એન્ટર બટન આપી છે એટલે નીચેના ખાનામાં ઓટોમેટિક ગુજરાતીમાં લખાઈને આવી જશે। હવે ગુજરાતીમાં તમારે કોઈ ભૂલ હોય તો એને તમે ઓલ્ટરનેટિવ સુધારી શકશો, એટલે આપણે ગુજરાતીમાં ભૂલ આવે તો સુધારી દેવાનું છે। ત્યાર પછી વિલેજનું નામ લખો। હવે અહીં તમે જોઈ શકો છો કે મારે ગુજરાતીમાં ભૂલ આવી છે, તો હું અહીં ગુજરાતીમાં ભૂલ આવે છે તો એને ઓલ્ટરનેટિવ સુધારી શકું છું। ત્યાર પછી પોલીસ સ્ટેશન કયું લાગે છે એ તમે નાખી શકો છો, ભૂલ આવે તો સુધારી દેવાની છે। હવે આ રીતની તમામ વિગતો ફિલ કરી અને નેક્સ્ટ બટન પર ક્લિક આપો। હવે અહીં ખાસ અગત્યનું એટલા માટે છે કે આ મોટા ખાનામાં તમારે શા માટે ચૂંટણી કાર્ડ મંગાવવાની જરૂર પડી છે, એટલે ફરીથી તમારે ચૂંટણી કાર્ડ શા માટે મંગાવવાની જરૂર પડી છે એ અહીં કારણ દર્શાવવાનું રહેશે। અહીં હું લોસ્ટ લખી નાખું છું, તમારે જે પણ થયું હોય એ તમે લખી શકો છો, મારે ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું છે તો અહીં હું લોસ્ટ એવું લખી નાખું છું। પુરુષ સ્ત્રી પસંદ કરી દો, અહીં તમારો મોબાઈલ નંબર લખાઈને આવી જ ગયો હશે, તમારી પાસે ઈમેલ એડ્રેસ હોય તો જ અહીં દાખલ કરવાનું છે, ન હોય તો કોઈ નાખવાની જરૂર નથી। હવે નીચેનું ખાનું છે ત્યાં ડેટ ઓફ બર્થ એટલે જન્મ તારીખ પસંદ કરવાની છે, ચૂંટણી કાર્ડની અંદર જે જન્મ તારીખ હોય એ જ વિગતો આપણે અહીં ફિલ કરવાની થાય છે, એટલું ચૂંટણી જન્મ તારીખ પસંદ કરી અને નેક્સ્ટ બટન પર ક્લિક આપો। હવે અહીં આગળના ત્રણ ઓપ્શન ખાસ અગત્યના છે, ધ્યાનથી સાંભળજો કે તમારે જે નવું ચૂંટણી કાર્ડ આવશે ફરીથી એ તમારે ક્યાંથી મંગાવવું છે એના માટે છે।
तो चूंटणी कार्ड केन्द्रए एटले मामलतदार कचेरीए जईने तमारे लेवू छे के पछी पोस्ट मार्फते एटले टपाली मार्फते तमारे मोकलावू छे मेळवू छे अथवा तो तमारा गाममां जे बीएलओ छे बीएलओ मित्र एना द्वारा मंगावू छे ए तमारे अहींथी ऑप्शन पसंद करवानो छे। अहींथी सौथी श्रेष्ठ आपणे कयो रहेशे तो बीएलओ मार्फते रहेशे કેમ કે બાય પોસ્ટની અંદર શું થાય છે કે ચૂંટણી કાર્ડની અંદર તમારું એડ્રેસમાં કોઈ ભૂલ હોય તો ઘણી વખત આપણા ઘરે પહોંચી શકતું નથી, તો એના માટે હું અહીં બીએલઓ પસંદ કરું છું। ત્યાર પછી નેક્સ્ટ બટન પર ક્લિક આપો। હવે અહીં અરજદારનું નામ એટલે જેનું ચૂંટણી કાર્ડ હોય એનું નામ લખો અને અહીં એના ગામનું નામ લખી ડન ઉપર ક્લિક આપો। હવે આ રીતને તમે એન્ટર કરેલી વિગતો પ્રમાણે અહીં આવી જશે, ચેક કરી લેશો કે આપણે એન્ટર કરેલી વિગતો બરાબર છે કે કેમ। ઓકે વિગતો હોય તો પછી આપણે નીચે છે એક મોટું કન્ફર્મ બટન આપ્યું છે એના પર ક્લિક કરો। હવે આ રીતનો થેન્ક યુ કરીને મેસેજ આવી જશે, આપણી એપ્લિકેશન સબમિટેડ થઈ ગઈ છે। આપણે જે રેફરન્સ નંબર છે એને ખાસ સાચવીને રાખવાનો છે, એનો સ્ક્રીનશોટ લઈ લો। હવે આપણે શું કરવાનું છે, ઓકે બટન પર ક્લિક આપી દો। હવે આપણે બેંક એપ્લિકેશનની અંદર આવી ગયા છીએ। હવે તમને એમ થાય કે આપણું ફોર્મ ભરેલું છે એનું આપણે સ્ટેટસ જાણવું છે, એની પ્રોસેસ કેટલે પહોંચી, તો અહીં ખૂણા પર એક્સપ્લોરનું બટન આપ્યું છે ત્યાં ક્લિક કરી અહીંથી સ્ટેટસ ઓફ એપ્લિકેશન એ પસંદ કરી દો। ત્યાર પછી અહીં તમારો જે રેફરન્સ નંબર છે એ રેફરન્સ નંબર નાખો અને ટ્રેક સ્ટેટસ પર ક્લિક આપો। હવે ટ્રેક સ્ટેટસ પર ક્લિક આપશો એટલે તમને સ્ટેટસ જોવા મળશે, અરજી સબમિટ થઈ ગઈ છે। ત્યાર પછી બીએલઓ પાસે જશે, વિગતો વેરીફાઈ કરી અને બીએલઓ એને અપોઇન્ટમેન્ટ આપી દેશે, એક્સેપ્ટ કરી લેશે। ત્યાર પછી મામલતદાર કક્ષાએ ફિલ્ડ વેરિફિકેશનની અંદર જશે, એક વખત મામલતદાર આને ફિલ્ડ વેરિફિકેશન પૂર્ણ કરી દે ત્યાર પછી અરજી તમારી એક્સેપ્ટેડ કરવામાં આવશે। અરજી એક્સેપ્ટ થઈ જાય એટલે તમારું ચૂંટણી કાર્ડ છે એ બીએલઓ મારફતે કે પોસ્ટ મારફતે તમે જે સિલેક્શન કર્યું હોય એ ઓપ્શન મારફતે તમને ડિસ્પેચ કરી દેવામાં આવશે। તો આ રીતે તમારું ચૂંટણી કાર્ડ તમે સરળતાથી ઘેર બેઠા મંગાવી શકો છો। ખોવાઈ ગયું હોય, ફાટી ગયું હોય, રદ્દી થઈ ગયું હોય તો તમામ ઓપ્શનો માટે અહીંથી તમે નવું ચૂંટણી કાર્ડ મંગાવી શકો છો। બને તેટલું તમામ સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો જેથી તમામ મિત્રો પોતાનું નવું ચૂંટણી કાર્ડ ઘરે બેઠા મેળવી શકે। આજનો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર વિડીયો બંધ કરતા નહીં। આપનો ખૂબ ખૂબ આભાર।